જૂનાગઢ જિલ્લાના ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની અધધ આવક થતા યાર્ડ બહાર હરાજી શરૂ કરાઈ હતી। ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 5000 મણ કપાસની આવક થતા માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થઈને યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો થવા પામી છે, ત્યારે યાર્ડ પ્રશાસન દ્વારા બહાર હરાજી ચાલુ કરવાનો વારો આવ્યો છે। કપાસની ક્વોલિટી મુજબ 900થી લઈને 1090 સુધી ભાવ થવા પામ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા તૈયાર થયેલ કપાસ યાર્ડમાં લાવવામાં આવેલ ગત વર્ષનો કપાસનો ભાવ 1200થી 1250 બોલાયો હતો। આ વર્ષે માત્ર 900થી 1000 સુધીનો ભાવ બોલાતા ગત વર્ષ કરતાં આ વર્ષે ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિને લઈને કપાસનો ઊભો પાક બગડી જવા પામ્યો છે, ત્યારે વીઘે 2થી 5 મણનો ખેડૂતોને ઉતારો થયો છે। અને બીજો મુદ્દો એ છે કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતો બધા વીણ વીણી અને સીધા માર્કેટિંગ યાર્ડમાં જ આવે છે। આજની આવક પણ બમ્પર છે, પહેલો દિવસ એવો છે કે આજની આવક બમ્પર છે। એનું કારણ એ છે કે ખેડૂતોના માલ જો નીચે ઉતરે તો આ વરસાદને હિસાબે પડે, એટલા માટે વેપારીના જતા બધા ચેડમાં જ આવે અને ખેડૂતોની હરાજી બહાર પાર થાય। આજ માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવક હોવાને કારણે અને વરસાદી વાતાવરણ હોવાને કારણે અમે ખેડૂતોની વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે અમે બહાર જ હરાજી કરી અને વ્યવસ્થિત રીતે ખેડૂતને સારા ભાવ મળે એ માટે અમે ગોઠવણી કરેલ છે। અને યાર્ડની વ્યવસ્થાને લઈને વેપારી તેમજ અન્ય ખેડૂતોને પણ વ્યવસ્થિત રીતે કપાસ ઉતરી જાય એ માટે અમે વ્યવસ્થા ગોઠવેલ છે। રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।